મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ભગવદ્ ગીતા વાંચન અધ્યાય 5 વાંચી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ, જેનું નામ છે કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. કોઈ પણ કામ આપણે કરીએ છીએ ત્યારે એક કૃષ્ણ ભાવનાયુક્ત જો કરેલું હોય તો એનું સારું કે ખરાબ જે પણ ફળ મળે એમાં આપણે બંધાતા નથી, મુક્ત રહીએ છીએ અને એ કર્મ કૃષ્ણને અર્પણ કરીએ છીએ. અર્જુન એક પ્રશ્ન કરે છે કૃષ્ણ ભગવાનને કે મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ એટલે કે મુક્તિ ક્યારે પામે? તો તેના જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન છે, જેઓ ફક્ત જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ પામે છે. આ ઉપરાંત જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે તે પણ બ્રહ્મમાં નિર્વાણ પામે છે. એટલે કે ક્રોધ ઉપર જેણે વિજય મેળવ્યો છે અને ભૌતિક આત્મસંયમી એટલે કે ભૌતિકતામાં જેઓ રહેલા નથી, ભૌતિકતાની કામના કરેલી નથી, તેમને ભૌતિક વસ્તુઓમાં રસ નથી, લાલચ નથી. જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા સતત પ્રયાસ કરનારા છે તેમની મુક્તિ સુનિશ્ચિત હોય છે. આવો શ્રી કૃષ્ણ ભગવાનનો જવાબ હતો. એ ઉપરાંત પણ કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય યોગ દ્વારા યોગી બની શકે છે. હવે અત્યારે તો આપણે યોગનો અર્થ સારી રીતે સમજીએ છીએ, પણ યોગ એટલે અંગ કસરત નહીં, પણ યોગ એટલે માનસિક કસરત, માનસિક શાંતિ મળે તેવી ક્રિયા. ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખી શકે છે. અહીં કૃષ્ણે પ્રાણાયામ, ભ્રામરી, લોમ, અનુલોમ પર પણ ચર્ચા કરી છે, જે શબ્દોથી આપણે બધા હવે ખૂબ સારી રીતે પરિચિત છીએ. દરરોજ નિયમિત 15-20 મિનિટ આ પ્રાણાયામ કરવાથી સંસારમાં રહીને પણ આપણી ઘણી કામનાઓ, ઈચ્છાઓ ઇન્દ્રિયો પર થોડે ઘણે અંશે નિયમન કરી શકીએ છીએ. મનની ચંચળતાને સ્થિર કરી શકીએ છીએ, ક્રોધ પર નિયંત્રણ લાવી શકીએ છીએ ને પરિણામે શાંતિ તરફ જઈ શકીએ છીએ. યોગ જે મનુષ્યને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવામાં અને કામના તથા ક્રોધના પ્રભાવને જીતવામાં સહાય કરે છે. જે મનુષ્ય મનોવિકારોને વશમાં રાખી શકે છે તે દિવ્ય અવસ્થામાં સ્થિત થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિની સાધના દ્વારા ધીરે ધીરે મનુષ્યને શાંતિ મળતી થાય છે, જે જીવનની પરમ સિદ્ધિ ગણાય છે. મિત્રો, અહીં આપણો અધ્યાય 5 કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ પૂરું થાય છે. હવે પછીના અધ્યાય 6માં ધ્યાન યોગ વિશે વિસ્તૃતમાં જાણીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.